विषय गुजराती, धोरण 10, प्रकरण 19, जेनु नाम छे एक बपोरे। आ एक कविता छे जेना कवि छे रावजी पटेल। आ काव्यनो साहित्य प्रकार छे उर्मी काव्य। तमे अहीं कवि श्री रावजी पटेलनी तस्वीर जोई शको छो। सौ प्रथम तेमनो परिचय मेळवीए। पूरु नाम छे रावजी छोटालाल पटेल, जेमनो जन्म ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો। જન્મ તારીખ છે 15 નવેમ્બર 1939। તેમનું અવસાન યુવાન વયે જ ટીબીના કારણે થયું હતું। 29 વર્ષની ઉંમરે જ 10 ઓગસ્ટ 1968ના રોજ તેમનું અવસાન થયું હતું। તેમની કૃતિઓ વિશે વાત કરીએ તો તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે જે અંગત નામથી જાણીતું છે। તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે। આ ઉપરાંત તેમણે અશ્રુઘર અને ઝંઝા નામે બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે। વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે। આ કાવ્યના સાર વિશે વાત કરીએ તો કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે। આ જે કવિ છે રાવજી પટેલ, તે કૃષિ કવિ તરીકે જાણીતા છે, જેમની કવિતાઓમાં ક્યાંક ને ક્યાંક ખેતી, ખેડૂત અને તેની આસપાસની પરિસ્થિતિનું વર્ણન હોય છે। કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે। સારસી જે એક પક્ષી છે એ પ્રિયતમા કે પત્નીનું અહીં પ્રતીક છે, તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે, જે આપણે કાવ્યમાં આગળ જોઈશું કે કઈ રીતે સારસીનું વર્ણન કરેલ છે। કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે। કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો। ટીબીના રોગને કારણે, મૃત્યુને નજીક આવતું જોવાને કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય તેવું બની શકે। છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે, જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ નથી રહ્યો। બપોર એ અહીં જીવનના મધ્યાહ્નનું જ પ્રતીક છે। વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે। ટૂંકું કાવ્ય છે પણ હૃદયસ્પર્શી ચોટદાર કાવ્ય છે, જેની સમજૂતી આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું।